અમરેલીના રાજુલા રેન્જના આરએફઓ પર લાંચના ગુનાનો મામલો સામે આવ્યો છે, જેમાં જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રીએ સચોટ તપાસની માંગ કરી છે। વન વિભાગના સ્થાનિક અધિકારીથી લઈને ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ કરી છે। રાજુલા રેન્જથી લઈને પાલિતાણા શેત્રુંજી ડિવિઝન સુધી તપાસ જરૂરી છે, રવુભાઈ ખુમારનું કહેવું છે। સાથે તેઓએ જણાવ્યું કે 6 માસ અગાઉ જાંજરડા વીડી વિસ્તારમાં ભ્રષ્ટાચાર કરાયો હતો। આ ભ્રષ્ટાચાર અંગે મેં અગાઉ વન મંત્રીને પત્ર પણ લખ્યો હતો। સરકાર દ્વારા બનાવાયેલ બિલ્ડિંગમાં ઉચ્ચ અધિકારીઓએ કમાણી કરી છે, આ શબ્દો છે રવુભાઈ ખુમારના। વન વિભાગના અધિકારીઓ સરકારના કરોડો રૂપિયા પાણીમાં નાખી રહ્યા છે, રવુભાઈ ખુમારના શબ્દો છે। કાલે જંગલ ખાતાના અધિકારી રાઠોડભાઈ જે 2 લાખની લાંચમાં આવી ગયા છે અને સમાચાર રાતે મને મળ્યા, 6 મહિના પહેલાં મેં સરકારને ધ્યાન કર્યું હતું, મોળુભાઈ બેરાને પત્ર લખીને કીધું હતું કે રાજુલાથી લઈ અને શેત્રુજી લખીને અધિકારીઓ, રાજુલાનું કોઈ જંગલ ખાતાનું કામ હોય, અહીંયા ઝાંઝરડાના વીડીનું કામ હોય, ઝાંઝરડામાં બિલ્ડિંગ બનાવવાનું કામ હોય, હું ત્યાં ગયો તો કરોડો રૂપિયા સરકારે ખર્ચ્યા, અત્યારે જર્જરી હાલતમાં છે। સરકારના પૈસાનું પાણી અધિકારીઓ ફેરવે છે અને તપાસ થવી જોવે, અને જે અધિકારીઓ આમાં સંડોવેલા છે, 2 લાખની રિશ્વત તમે સમજી શકો તો કેટલાનું બિલ હોય, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર રાજુલાથી લઈ અને પાલિતાણા લગીના અધિકારીઓ કર્યો છે, એની તપાસ થાય અને જે ગુનેગાર છે એને સજા થાય, એવી એક કાર્યકર્તા તરીકે મારી માંગણી છે।